જતી હોય છે ત્યારે આ બદનામ રોગ ઉપર અંકુશ મેળવવા તેમજ આ રોગના શંકાશીલ દર્દીઓને શોધી કાઢવા ગુજરાત સરકાર દ્વારા લેપ્રેસીસ કેસ ડિટેક્શન કેમ્પેનની શરૂઆત કરાઈ છે, જે અન્વયે તાપી આરોગ્ય વિભાગ દ્વારા રચના કરેલી ટીમ એ ગામડે ગામડે ફરીને રક્તપિત પીડિત લોકોને શોધીને તેઓને સારવાર આપી રહી હોવાની માહિતી લેપ્રોસીસ વિભાગના મેડિકલ ઓફિસર ડોક્ટર રોહિત ભીગરાડીયાએ આપી હતી. તેમજ અભિયાનના મુખ્ય ઉદ્દેશ્યની વિગતો પૂરી પાડતા માહિતી આપી કે અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જિલ્લામાં અંદાજિત 2,56,000થી વધુ લોકોની તપાસ કરવામાં આવી છે, જેમાંથી કુલ 56 લોકો રક્તપિત એક્ટિવ નોંધાયા છે. શોધી કાઢવા માટે ગુજરાત સરકારનું એક અભિયાન ચાલી રહ્યું છે, જેને લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેન LCDC કહેવામાં આવે છે. લેપ્રસી રોગના લક્ષણો જોઈએ તો એની અંદર દર્દીના શરીર ઉપર આછું ઝાંખું રતાશ પડતું ચાઠું હોય છે અને જેની અંદર કોઈ દુખાવો કે સંવેદના હોતી નથી, જેથી આવા દર્દીઓ સામેથી આપણી પાસે હેલ્થ સેન્ટર પર આવતા નથી, જેથી આવા દર્દીઓને આપણે ઘરે ઘરે જઈ એની તપાસ કરી અને શોધવાના હોય છે. એના માટે આ અભિયાન ચાલી રહ્યું છે. આના માટે આશા વર્કર અને મેલ વોલન્ટિયર દ્વારા ટીમ ભરાવી અને આ ટીમ ઘરે ઘરે જોઈ આના શંકાજનક દર્દીઓ શોધે છે અને આ દર્દીઓની મેડિકલ ઓફિસર દ્વારા તપાસ થાય છે અને આ તપાસેલા દર્દીમાંથી લેપ્રસીના જો કંઈ દર્દીઓ હોય તો એને કન્ફર્મ કરવામાં આવે છે. તાપી જિલ્લાની ટોટલ 10 લાખની વસ્તી છે, એમાંથી અત્યાર સુધીમાં 2,80,000 જેટલા વ્યક્તિઓની તપાસ કરી દેવામાં આવી છે, જેમાંથી અંદાજે આપણને 1,200 જેટલા શંકાજનક દર્દીઓ મળ્યા છે. એમાંથી 921 દર્દીઓની તપાસ થઈ ગઈ, જેમાંથી આપણને 49 કન્ફર્મ દર્દીઓ મળ્યા છે. આ દર્દીને આપણે તરત જ તે સારવાર ચાલુ કરી દીધી છે. જો દર્દીની સારવાર મોડી ચાલુ કરવામાં આવે તો દર્દીને વિકૃતિ આવી શકે અને આ વિકૃતિ આવ્યા પછી એનું કોઈ નિરાકરણ હોતું નથી, જેથી આવા દર્દીને આપણે વહેલામ વહેલી તકે શોધી કાઢીએ એ આપણો અભિગમ હોય છે. હવેની જે બાકીની વસ્તી છે એમાં પણ લોકોને મારી એ જ અપીલ છે કે જ્યારે તમારા ઘરે ટીમ મોજણી માટે આવે એ ટાઈમે તમે સહકાર આપો અને તમારા શરીર ઉપર આછું ઝાંખું કે રતાશ પડતું લાંબા ગાળાનું કોઈ બી ચાઠું હોય તો તમે ટીમને તરત જ બતાવો, જેથી સમયસર નિદાન થાય અને એની સારવાર ચાલુ થાય તો આપણે જે તે વ્યક્તિને વિકૃતિથી બચાવી શકીએ.